ચરોતર પ્રદેશના ખેડૂતને હાલ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જી હા, જ્યારે ટમેટાના ભાવ આસમાને હતા ત્યારે ચરોતરના ખેડૂતોએ મોટા પ્રમાણમાં ટમેટાનું વાવેતર કર્યું, પરંતુ હાલ જ્યારે પાક તૈયાર થઈ ગયો છે ત્યારે ભાવ તળિયે જવાના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. હાલમાં પ્રતિ વીઘે ખેડૂતોને 5 થી 8 હજારની ખોટ વેઠવી પડે છે. 3 માસ અગાઉ ટામેટાનો એક મણ દીઠ ભાવ ₹1200 થી ₹1600 હતો, જ્યારે હાલની સ્થિતિમાં 3 થી 4 રૂપિયે કિલો મળતા એક મણના 80 થી 100 રૂપિયા મળી રહ્યા છે. પરિણામે ખેડૂતોને માર્કેટયાર્ડ જવા સુધીનો ખર્ચો પણ નીકળતો નથી, તેથી ટામેટા ફેંકી દેવાનો વારો આવ્યો છે. નો વિકાસ અને ખેડૂતનો નાશ એવી આ સરકારે જે કહી રહી છે એક તદ્દન એક ગેરવ્યાજબી કહી રહી છે. સરકારે આ ખેડૂતની હિતની વાત કરવી જોઈએ, અને તે પણ ખેડૂતની હિતની વાત કે એ જે ખેડૂત રોકડીઓ પાક કરતા હોય એનો પણ ભાવ મળવો જોઈએ. ટીના પાકમાં એવું છે કે જે ખર્ચ કર્યો છે એ ખર્ચનો ત્રીજો ભાગે અમને મળવા પાત્ર છે નહીં, અને અત્યારે બગાડ કરવાની પરિસ્થિતિમાં છે એટલે કે ઢોરને અમે છૂટા નાખી દઈએ છીએ અને ગાયો ભેંસોને કહી દીધું છે કે બધું ખવડાવી દો તમે, અને એને નાશ કરીને બીજી ખેતીનું આયોજન કરી રહ્યા છે. આ બેંક દ્વારા લોન લીધેલી 1 લાખ રૂપિયાની લોન લીધી હતી. મને આશા હતી કે ખેતીમાં મને કંઈક ટોમેટાનો ભાવ આવશે તો મને મળશે. અત્યારે પણ એ લોન ભરવાની મારી ભરપાઈ કરવાની પણ પૈસાની કોઈ આવક નથી અને કોઈ ખેતીમાં કોઈ રસ જ નથી એમ.